નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની. સૌથી પહેલા રાજકોટની વાત કરીએ. એક બ્રેકિંગ ન્યૂઝ રાજકોટથી સામે આવી રહ્યા છે. સહકારી બેંકોમાં નોટબંધી મામલે અત્યારે એક જે અપડેટ સામે આવી રહી છે રાજકોટથી, જો તેની વાત કરવામાં આવે તો નોટબંધીને લઈને લોધિકા ગામના ખેડૂતોમાં ભારે રોષની લાગણી અત્યારે છવાઈ ગઈ છે. મહત્વપૂર્ણ બાબત છે કે રૂપિયા ન હોવાના કારણે શ્રમિકો પરેશાન થઈ ચૂક્યા છે. સહકારી બેંકમાં લેવડ દેવડ ન કરી શકનાર આ ખેડૂતો રોષે ભરાયા છે. બે દિવસમાં નિર્ણય લેવા સરકારને ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે. આ તમામ ખેડૂતો અત્યારે રોષે ભરાયા છે. સરકાર નિર્ણય નહીં લે તો ખેડૂતો સેવાઓ ઠપ કરી દેશે. આ ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. શાકભાજી દૂધ જેવી જરૂરી સેવાઓ ઠપ કરી દેવામાં આવશે. સહકારી બેંકોમાં લેવડ દેવડ બંધ કરવાના નિર્ણયથી અત્યારે ખેડૂતોમાં ભારે રોષની લાગણી છવાઈ ગઈ છે. સાથે જ રાજકોટથી અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, નોટબંધીને લઈને લોધિકા ગામના ખેડૂતો અત્યારે રોષે ભરાઈ ગયા છે. આ તમામ ખેડૂતોનું કહેવું છે કે બે દિવસમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં, કારણ કે રૂપિયા નથી અને તેના કારણે શ્રમિકો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બે દિવસમાં નિર્ણય લેવા સરકારને પણ ખેડૂતોએ ચીમકી આપી છે. જો બે દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો જરૂરી જે સેવાઓ છે તે સેવાઓ ઠપ કરી દેવામાં આવશે. સરકાર સામે વિરોધ દર્શાવવાનો ખેડૂતોએ એક અનેરો નુસખો અપનાવ્યો છે. શાકભાજી દૂધ જેવી જરૂરી સેવાઓ ઠપ કરી દેવામાં આવશે. છેલ્લા છ દિવસથી દેશભરની પરિસ્થિતિ અત્યારે જે રીતે છે, છતાં પૈસે હવા ત્યાં મારી રહ્યા છે તમામ લોકો, ત્યારે બે દિવસથી જ ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે. કારણ કે ગ્રામીણ ક્ષેત્રે જે સહકારી બેંક હોય છે, આ સહકારી બેંકમાં જ લેવડ દેવડ બંધ કરી દેવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સાર્વત્રિક વિરોધ તેનો થઈ રહ્યો છે. જોકે લોધિકા ગામના ખેડૂતોનું કહેવું છે કે સરકાર જે નિર્ણય લે આ બે દિવસમાં લે, અને જો બે દિવસમાં ખેડૂતોની ફેવરમાં, ખેડૂતોની તરફેણમાં નિર્ણય લેવામાં નહીં આવે તો તમામ જે લોકો છે આ ખેડૂતો નિર્ણય વિરુદ્ધ આંદોલન કરશે અને જરૂરી જે સેવાઓ છે તે સેવાઓ પણ ઠપ કરી દેશે.